સાબરકાંઠાના અરવલ્લીમાં સમયાત્રા નેશનલ હાઇવેને અડીને આવેલા ગામડાના લોકો અંડરબ્રિજ અને અંડરપાસને લઈને અવારનવાર ચક્કાજામ કરતા રહેતા હોય છે ત્યારે વધુ એક ચક્કાજામ હિંમતનગરના સરવાણા અને કેસરપુરા ગામના લોકોને અંડરબ્રિજની માંગણી માટે કર્યો હતો ત્યારે આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી પરંતુ પરિણામ ન મળતો હોવાથી ગ્રામજનો રોડ ઉપર આવવું પડ્યું હતું અને આવનાર સમયમાં જો માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ સિક્સ વે લાઇન શરૂ થઈ એનો જે નકશો આવ્યો એની અંદર અમારા ગામનો અંડરપાસ થવાનું છે એવું પેપરમાં જાહેરાત થઈ એટલે અમે એમાં મૌન રહ્યા પછી જ્યારે બન્યું નહીં ત્યારે અમે કલેક્ટર સાહેબને એને આવેદનપત્ર આપ્યું ધારાસભ્ય શ્રીને એમણે આવેદનપત્ર આપ્યું સાંસદ સાહેબને પણ આવેદનપત્ર આપ્યું નીતિન સાહેબ ગડકરી સાહેબને પણ આપ્યું અને હાઈવે ઓથોરિટી જે છે એમને પણ અમે પત્ર આપ્યા પણ આજ દિન સુધી એ કરીએ પણ કોઈ જવાબ મળ્યો નહીં અમે મહિના સુધી સતત એમની ઓફિસોમાં જતા રહ્યા અને અમારે આંદોલન કરવું નહોતું છતાં પણ એમને અમને મજબૂર કર્યા એટલે આજે અમે આ અંડરપાસ માટે કારણ કે આ ગામની અંદર વિદ્યાર્થીઓ બસો વિદ્યાર્થીઓ ગામોઈ અને હિંમતનગર કોલેજની અંદર અભ્યાસ કરવા જાય છે એટલે તો બાળકોનો પ્રશ્ન છે અમારી નેવું ટકા જમીન રોડથી પેલી સાઈડ છે એટલે ખેડૂતોને જે પ્રોબ્લેમ છે ત્રીજો પોઈન્ટ કે અમારું અન્ન ક્ષેત્ર અહીંયા ચાલે છે તો દર ગુરુવારે અમારે પાંચસો થી સાતસો માણસ અહીંયા આવે છે એ પ્રોબ્લેમ છે માતાજી પણ એક પ્લેસ છે એમાં પણ દર રવિવારે પાંચસો માણસ આવે છે એટલે અમારી મોટા મોટી ગંભીર આજ દિન સુધી અમારા ગામના હાઈવે ઉપર ફોરવે રોડ થયો ત્યારથી આજ દિન સુધી આઠ કેસ મરણના એક્સિડન્ટના થઈ ગયા છે મારા ગામમાં હજાર માણસ પબ્લિક છે બરાબર અમે આજથી